सूरत जिल्लाना कामरेज तालुकामां आदिवासी समाजना संगठनो द्वारा विश्व आदिवासी दिवसनी उजवणी करवामां आवी हती, जेमां बहोळी संख्यामां आदिवासी समाजना युवानो जोडाया हता। વિશ્વના ધ્યાન આકર્ષણ માટે 1994માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા પ્રતિવર્ષ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવાતો હતો। ત્યારથી દર વર્ષે હર્ષોલ્લાસ 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી સમાજના આગેવાન મુકેશ રાઠોડની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત આ રેલી કામરેજ તાલુકાના નગોડ, રૂઢવાડા, વિહાણ, શ્યામપુરા, નવાગામ સહિતના ગામડાઓમાં ફરી હતી। આયોજિત આ રેલીમાં અંદાજિત 2500થી વધુ આદિવાસી સમાજના આગેવાનો યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આજે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષોથી અમારા જે હક અધિકાર અને જે ફરજો હતી એવું કહેવાય છે કે ભાઈ દેશના જો કોઈ માલિક હોય તો એ આદિવાસી હોય, કેમ કે જળ, જમીન ને જંગલ ને પ્રકૃતિને સાચવવાવાળા જો કોઈ હોય તો આદિવાસી સમાજ છે અને દેશના આઝાદી માટે કંઈ જ બધાએ બલિદાન આપ્યા છે અને આદિવાસી સમાજ એક એવો સમાજ છે કે જે જ્યારે જ્યારે જરૂરિયાત પડી હોય, એ દેશ પર આફતી હોય કે બીજા અન્ય કંઈ બી કારણો હોય તો મારો આટલો મોટો સમાજ આદિવાસી સમાજ જઈને ઊભો રહી જાય છે નિસ્વાર્થ ભાવે ભાઈ, કેમ કે અમે પ્રકૃતિના રચેતા છે એટલે આજ રોજ આટલા મારા આદિવાસી ભાઈઓએ જે સહકાર આપીને આટલો મોટો આપણો વિશ્વ આદિ દિવસ જેવા આજે ઉજવાતો હોય તો વિશ્વ બી નોંધ લે છે આદિવાસીની, તો એ અમારા માટે ગૌરવની વાત છે ભાઈ। આજનો કાર્યક્રમ કેવી રીતનો, ક્યાંથી શરૂ થયો અને કેવી રીતે? આજનો કાર્યક્રમ સવારે તાલુકા પંચાયત કામરેજથી શરૂઆત કરી રેલી સ્વરૂપે અને ત્યાર પછી અમે નગર ઉંધવાડાથી પગપાળા ચાલીને આવ્યા અને અત્યારે આ વિહાર હોલમાં અત્યારે જાહેર સભાને સંબોધવાના છે અને એક આહ્વાન પણ કરવાના છે અમારા સમાજને કે એકત્રિત થાવ, શિક્ષિત બનો અને આગળ નીકળો, કેમ કે આપણા વડીલોએ દેશ માટે બહુ સિંહ ફાળો આપેલો છે તો આપણે કેમ એરે જવા દઈએ, તો હવે પછી આપણે પણ એ દિશામાં આગળ વધીએ શિક્ષણને લઈને, એ મારો એક મેસેજ છે મારા આદિવાસી ભાઈઓને।